સમયમાં આણંદ ખાતે પીએમ મોદી પહોંચશે અને જંગી જનમેદનીને તેઓ સંબોધિત કરવાના છે અને આણંદની સભા બાદ પીએમ જશે વઢવાણ, જ્યાં પણ તેઓ સભાને સંબોધિત કરવાના છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં પણ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમારી સાથે સંવાદદાતા દીપિકા અહીંયા સીધા જોડાઈ ગયા છે વઢવાણથી, જેઓ સભા સ્થળ ખાતે ઉપસ્થિત છે. કેવો માહોલ છે દીપિકા સભા સ્થળ ખાતે, લોકોનો ઉત્સાહ કેવો છે પીએમના આગમનને લઈને? બિલકુલ, પ્રધાનમંત્રી અહીંયા પહોંચશે અને તેને લઈને ખાસ કરીને લોકોનો ઉત્સાહ બેવડાવ્યો છે. ત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો, ધીમે ધીમે અહીં લગભગ 1 વાગ્યાની આસપાસ અહીં સભામાં વડાપ્રધાન પહોંચે તેવી શક્યતા છે. તો આ શક્યતા વચ્ચે ધીમે ધીમે લોકો ડોમમાં આવી રહ્યા છે. અત્યારે હું સુરેન્દ્રનગરના ખાસ કરીને મૂળી ગામમાં ત્રિમંદિર આવેલું છે, તો ત્રિમંદિર ખાતે આ ભવ્ય ડોમ બાંધવામાં આવ્યું છે કે જ્યાં ખાસ કરીને ગરમીમાં બપોરે 1 વાગે પણ લોકો બેસી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકો માટે ખાસ કરીને ઠંડક રહે તે માટે સ્પ્રિંકલ્સ કરવામાં આવ્યા છે. નાની બાળકીઓ જેની સાથે વાત કરીશું હેતવી કે જેઓ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમની તસવીર લઈને આવી છે, તેમણે જાતે બનાવી છે. નામ છે તેમનું દિયા અને હાર્દિક. તમારામાંથી દિયા અને હાર્દિક? બિલકુલ, તો અહીંયા આણંદથી આપના તસવીર બતાવી રહ્યા છે. પીએમનું આગમન થઈ ચૂક્યું છે સભા સ્થળ ખાતે. બરાબર 11 વાગે જે સમય હતો, પીએમનું આગમન થઈ ચૂક્યું છે સભા સ્થળ ખાતે અને જે અવાજો સંભળાઈ રહ્યા છે આ સભા સ્થળ ઉપર, મોદી મોદીના નારા લાગી રહ્યા છે આ સભા સ્થળ ઉપર. 1 લાખ કરતા વધુ માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું હોય તેવો એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. વલ્લભ વિદ્યાનગરથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. મંચ ઉપર પીએમનું આગમન થઈ ચૂક્યું છે અને હવે ગણતરીની મિનિટોમાં તેઓ સભાને સંબોધિત કરવાના છે. લોકોનું અભિવાદન હાલ પીએમ મોદી ઝીલી રહ્યા છે. આણંદથી આ તસવીર સીધી આપના ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. 11 વાગે આણંદમાં સમય હતો પીએમના આગમનનો અને તેઓ સભા સંબોધિત કરવાના હતા. બરાબર 11 વાગે પીએમનું આગમન થઈ ચૂક્યું છે સભા સ્થળ ખાતે. મંચ ઉપર તેઓ બિરાજમાન થશે. હાલ આપણે દ્રશ્યમાં પણ જોયું, લોકોનું અભિવાદન પણ ઝીલ્યું પ્રધાનમંત્રી દ્વારા અને હવે જે અવાજ સંભળાઈ રહ્યા છે દૂર દૂર સુધી એક જ અવાજ, મોદી મોદીનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ તસવીરો આપને બતાવી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં આપે મોદી આ સભાને સંબોધિત કરવાના છે. આણંદથી આ તસવીરો આપણા ટીવી સ્ક્રીન ઉપર. મોદી મોદી અને જય શ્રીરામ આ બે જ નારા, બે જ ગુંજ દૂર દૂર સુધી આ ડોમમાં સંભળાઈ રહી છે. મોટી સંખ્યામાં જનમેદની આ સભા સ્થળ ખાતે ઉપસ્થિત છે. પીએમના આગમનને લઈને જનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે જણાવી દઈએ, એક બાજુ પ્રચંડ ગરમી છે અને બીજી બાજુ આ પ્રચંડ ઉત્સાહ પીએમના સમર્થકોમાં અને ચાહકોમાં જોવા મળી રહ્યું છે. તેઓના આગમનને લઈને જે રીતે આ સભા સ્થળ ખાતે લોકો વહેલી સવારથી ઉમટવાની શરૂઆત થઈ હતી, લગભગ 8 વાગ્યાથી જે અમારી પાસે માહિતી આવી રહી છે, 8 વાગ્યાથી આ સભા સ્થળ પર લોકોની જે આવવાની શરૂઆત થઈ ચૂકી હતી અને પ્રધાનમંત્રીના આગમનને લઈને જે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો હતો, આ એ જ ઉત્સાહ અત્યારે વલ્લભ વિદ્યાનગરથી સામે આવી રહ્યું છે. લોકોનું જે આગમન થઈ રહ્યું છે તેના દ્રશ્યો બતાવીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યના 3 વિસ્તારોને ગરમી માનમાં લેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી. સમગ્ર એપ્રિલ મહિનામાં લોકોએ માથાભારે ગરમી સહન કરી અને હવે આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમીથી છુટકારો નથી મળવાનો. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે મે મહિનામાં ભીષણ ગરમી પડશે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આને વાલે 5 દિનો કે લીધે સૌરાષ્ટ્ર ઓર કચ્છ ઓર સાથ મેં સાઉથ ગુજરાત રિજન કે કુછ ડિસ્ટ્રિક્ટ મેં હીટ વેવ વાર્નિંગ દી ગઈ હૈ આને વાલે 5 દિનો કે લીધે. ઓર જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે હીટ વેવ કી વાર્નિંગ દી ગઈ હૈ વો કચ્છ હૈ, દીવ હૈ, પોરબંદર, ભાવનગર ઓર વલસાડ. ઇન ઇન જગહો પે મતલબ ઇન ડિસ્ટ્રિક્ટ પે આને વાલે 5 દિનો પે હીટ વેવ વાર્નિંગ રહેગી. મહત્વનું છે કે સમગ્ર એપ્રિલ મહિનામાં લોકોએ આગ જડતી ગરમી સહન કરી અને હજુ પણ આગામી 5 દિવસ આકાશમાંથી અગનગોળા વરસશે. હવામાન વિભાગે કહ્યું કે દરિયાકાંઠા વિસ્તારમાં પણ ગરમી વધતા અકળામણ અનુભવાશે. ગરમી અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી. 4 મે સુધી રેકોર્ડ તોડ ગરમી પડશે. ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે એવી શક્યતા. એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થયેલી કાળઝાળ ગરમી હજુ પણ રાહત નહીં મળે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભીષણ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. આગામી 3 દિવસ એટલે કે 4 મે સુધી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો તાપ પડશે. ગોસ્વામીએ કહ્યું કે મે મહિનામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડવા જઈ રહી છે.
આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર ખાસ કરીને તાપમાન છે સરેરાશ 41 ડિગ્રી થી લઈ અને 44 ડિગ્રી ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. પરેશભાઈના મતે આ 3 દિવસ કેટલાક ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ વધુ ઉંચકાઈ શકે છે. તેમણે ગુજરાતના 9 ભાગો અંગે આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદવાસીઓમાં કાલથી 3 દિવસ ખૂબ જ તસવીરો જે બતાવી રહ્યા છે પીએમનું આગમન મંચ ઉપર અને તેઓ સંબોધન કરી રહ્યા છે સભાને. સેવા કરતો રહ્યો એ પહેલા પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી. સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી, પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે. બધા એમ કે હાજે જરા ઠંડક થાય ત્યાં રાજ્યોને, મારા માટે આજે અચરજ છે આણંદનું આ વિરાટ કેસરિયા સાગર. મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. ২૦૧૪માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું, તમે મને જે ઘડતર કર્યું, સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે, કામે આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારે નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે
આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે, અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે. અને એના માટે મારી પળે પળ આપના માટે મારી પળે પળ દેશના માટે.